આજના જમાનામાં લુપ્ત થતી જાદુગરની કળા આજે પણ જીવંત. શહેરા ટાઉન હોલમાં જાદુગર શહેનશાહ જાદુગરની કળા બતાવી લોકોને મનોરંજન પૂરું પાડતા હોય છે. જાદુગરનું શો દરમિયાન અંધશ્રદ્ધા દૂર કરવાનો સંદેશો આપતા જાદુગર શહેનશાહ. વર્તમાન સમયમાં ઘણા લોકો મોબાઈલનો ઉપયોગ વધુ પડતું કરતા હોય છે. આજના મોબાઈલના જમાનામાં લુપ્ત થતી જાદુગરની કળા લોકોને મનોરંજન પૂરું પાડવા માટે આજે પણ જીવંત છે. ત્યારે હાલ છેલ્લા 4 દિવસથી પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા ટાઉન હોલ ખાતે જાદુગર શહેનશાહ દ્વારા દર્શકોને જાદુની વિવિધ કળાઓ બતાવી જાદુગરનો ખેલ બતાવવામાં આવી રહ્યો છે. શહેરા નગર સહિત આસપાસના ગામના બાળકો, યુવાનો તેમજ તેમના પરિવારજનો જાદુગરની કળા દેખવા માટે આવતા હોય છે. કળાને નિહાળવા દર્શકો હવે ઓછા થઈ રહ્યા છે, કારણ કે વર્ષો પહેલા જાદુગરનો ખેલ જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી આવતા હતા. વર્તમાન સમયમાં દર્શકોની સંખ્યા ઓછી જોવા મળતા જાદુગરનો ખેલ જોવા માટે દિન પ્રતિદિન લોકોનો ઉત્સાહ ઘટી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બીજી તરફ જાદુગરના શો માટે જગ્યા પણ ઓછા ભાડે મળતી નથી, તેમ છતાં વધુ ભાડા લઈ જગ્યા જાદુગર અને તેમની ટીમ લોકોને મનોરંજન પૂરું પાડતી હોય છે. જાદુગરના કલાકારો પોતાનું ગુજરાન ચલાવવા માટે ગમે તે પ્રકારે વધતી જતી મોંઘવારી સામે સંઘર્ષ કરી જાદુગર જેવી મનોરંજનની કળાને જીવંત રાખી છે. મનોરંજન પૂરું પાડતા જાદુગર સરઘસ સહિતના કલાકારોને રાજ્ય સરકાર મદદે આવે તેવી આશા કલાકારો રાખી રહ્યા છે. શહેરમાં આયોજિત જાદુગરના શોમાં જાદુગર શહેનશાહ પોતે શો દરમિયાન અંધશ્રદ્ધા દૂર કરવા તેમજ બેટી બચાવો સહિતના લોક જાગૃતિનો સંદેશો લોકો સુધી પહોંચાડતા હોય છે. નમસ્કાર, મારું નામ જાદુ સમ્રાટ શહેનશાહ. આજે છેલ્લા 45 વર્ષથી જાદુના અંદર સંકળાયેલા છે. આજે અમારી આ 6ઠી પેઢી છે જાદુની દુનિયામાં, અને લોક જાગૃતિના કાર્યક્રમો કરી રહ્યા છે. અંધશ્રદ્ધા, વહેમો, વ્યસન મુક્તિ, બેટી બચાવ, કોમી એકતા, સ્વસ્થ ભારત અભિયાન, જે અત્યારે આપણા સમાજમાં કુરિવાજો છે ને દૂર કરવાનો અમારો કાર્યક્રમનો હેતુ છે. અને બીજા નંબરમાં કે સરકાર તરફથી બધી જાતનો સાથ સહકાર તો કલાકારોને મળે જ છે, હું એમ નથી કહેતો કે નથી મળતો, પરંતુ સરકાર અમારા કલાકારોની સામે આજે કોરોનો કાળ જેવી ભયંકરમાં ભયંકર બીમારી ગઈ, 2-3 વર્ષથી અમારી બધી આ કલા બધી હવે લુપ્ત થવાના આરે આવી ગઈ છે, તો સરકાર અમને અંદર સાથ સહકાર આપે તો અમારી અપેક્ષા છે, આશા છે કે અમને સરકાર તરફથી ટોકન ભાડામાં હોલ મળી જાય, લાઇટ બિલ પણ વ્યાજબી કરી આપે, લાયસન્સની અંદર તાત્કાલિક ઝડપી જાય એટલે લાયસન્સનું કામકાજ કામગીરી થઈ જાય અને તાત્કાલિક અમારો પ્રોગ્રામ ગામો ગામમાં શરૂઆત થાય, અને એ અમારી રજૂઆત છે. બીજા નંબરમાં કે જે અમારા સ્ટેજ ઉપર અમે દુનિયાની અલૌકિક વસ્તુ બતાવી છે, રોજ મારી પાસે કાંક ના કાંક નવીનતા હોય છે, કોઈ ના કોઈ વસ્તુ હોય છે. આજે સરકાર કરોડો અબજો રૂપિયા દઈને જાગૃત કરી રહી છે પબ્લિકને, ત્યારે આજે પણ અમે એક કલાકાર છીએ અને અમારા કલાકાર દ્વારા આજે પબ્લિકને જે જાગૃત લાઈવ જાગૃત કરી રહ્યા છીએ કે ખરેખરમાં દુનિયામાં જાદુ, મંત્ર, તંત્ર, મેલવિદ્યા, હિપ્નોટાઇઝ, સમન વિદ્યા, સાયકોફેક, યોગા, તાટક વિદ્યા, તાંત્રિક વિદ્યા આવી કોઈ વસ્તુ નથી. કોઈ પણ માઇનો લાલ એમ કહેતો હોય કે હું જાદુ, મંત્ર, તંત્ર યા મેલવિદ્યા જાણું છું, તો એને અમારે સામે લાવજો, એને શહેનશાહ તરફથી 5 લાખ રૂપિયા નગદ એને ઇનામ મળશે. તો આવા પાખંડી લોકોથી, લેભાગો લોકોથી ક્યારેય પણ આપણી પબ્લિક જાગૃત થઈ રહી, કોઈ ઠેકાણે છેતરાય નહીં, એની માટેનું મારું એક પ્રયત્ન છે. અને જાદુની કલા આજે શહેરા શહેરની અંદર ઘણા ટાઈમથી અમારા પ્રોગ્રામો કાર્યક્રમો આયોજન કર્યું છે, ચાલી રહ્યા છે પ્રોગ્રામો, તો એની અંદર સરકાર તરફથી બધી રીતે સાથ સહકાર મળે એવી અપેક્ષા સાથે જાદુ સમ્રાટ શહેનશાહભાઈ આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરી રહ્યા છે. ઇકબાલ શેખનો રિપોર્ટ, S9 ન્યૂઝ, પંચમહાલ.